સુગરા હુમાયુ મિર્ઝા, હૈદરાબાદ ડેક્કનના પ્રથમ મહિલા સંપાદક. સુગરા હુમાયુ મિર્ઝાનો જન્મ હૈદરાબાદમાં વર્ષ 1884માં થયો. તેમના વિશે કેમ જાણવું જોઈએ? સુગરા હુમાયુ મિર્ઝાની ઓળખ મહિલાઓ અને ખાસ કરીને મુસલમાન મહિલાઓની જિંદગીને સારી બનાવવા માટે અવાજ ઉઠાવનારા લેખિકા, સંપાદક, સમાજ સુધારક અને શિક્ષણ શાસ્ત્રી તરીકેની છે. તેમણે હૈદરાબાદ ડેક્કનના પ્રથમ મહિલા સંપાદક માનવામાં આવે છે. તેમણે મહિલાઓ માટે પત્રિકા શરૂ કરી. તેમણે અનનિસા અને ઝેબ ઉન નિસા પત્રિકાનું સંપાદન કર્યું. તેમણે પડદામાં કેદ જિંદગીઓથી ખુદને આઝાદ કર્યા. ઘરથી બહાર બુરખા વિના નીકળનારા હૈદરાબાદ ડેક્કનના તેઓ પ્રથમ મહિલા મનાય છે. લાહોરમાં 1931માં થયેલી ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સમાં તેમણે એક પત્ની હોય તો પુરુષોએ બીજા લગ્ન ન કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે માતા પિતા એવા શખ્સને પોતાની દીકરી ન પરણાવે જેઓ પહેલાથી પરણિત છે. આ પગલાથી શું બદલાયું? તેમના કામથી મહિલાઓ અને ખાસ કરીને મુસલમાન યુવતીઓમાં પોતાની સ્થિતિ અને હકને લઈને ચેતના જાગી. મહિલાઓએ ભણવાનું શરૂ કર્યું, સંગઠિત થઈને અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. વર્ષ 1934માં તેમણે હૈદરાબાદમાં યુવતીઓ માટે મદ્રસા સફદરિયા શરૂ કર્યું. આજે આ સ્કૂલ સફદરિયા ગર્લ્સ હાઈસ્કૂલના નામે ચાલી રહી છે. સુગરા હુમાયુ મિર્ઝાની અનેક રચનાઓ છે જેમાં મહિલાઓની કહાણીઓને વણી લેવાઈ છે. વર્ષ 1958માં તેમનું નિધન થયું.